डॉक्टर श्यामा प्रसाद मुखर्जी स्मृति दिवस निमित्ते भूज भाजप कार्यालय खाते उजवणी करवामां आवी। श्यामा प्रसाद मुखर्जी स्मृति दिवस की उजवणी भूज भाजप कार्यालय खाते करवामां आवी हती, जेमा प्रमुख केशुभाई पटेल सहित भाजपा आगेवानो अने महिला मोर्चा आगेवानो हाजर रहा हता। आजे 23 जून डॉक्टर श्यामा प्रसाद मुखर्जी बलिदान दिवस एने पुष्पजलि माटेनो कार्यक्रम हतो। भारतीय जनता पार्टी एक एक विचार एक एवं स्वभाव अने सिद्धांतना वात उपर ज्यारे पार्टी एक रचना थी अने आ स्वभाव आ सिद्धांत आ विचार ने वरीन ले पार्टी ज्यारे आवा राष्ट्र हित माटेना निर्णय लेवावाळा व्यक्तिओने याद करीने एनु कर्म एनु नीति एनु नियम एनी निर्णय शक्ति एना संकल्पो लोको सुधी पहोंचे लोको मनोबल मजबूत थाय अने राष्ट्र हित माटे हिम्मत भर्या निर्णय लेवानी एक टेव पड़े। श्यामा प्रसाद मुखर्जीए आजाद पछी कांग्रेसनी केन्द्रनी सरकार बनी एमां ए जवाबदारीनो स्थान हतुं मंत्रिमंडळमां समावेश हतो, पण जे रीते अनेक मीटिंगो अनेक कैबिनेटो बैठक में जे रीते चर्चा जे काम करवानी पद्धति ए आवता दिवसोना हिम्मत भर्या लांबा गाळाना योजनाओं लोकोने सुखाकारी माटे एमां अभाव जोईने कि आ जे पद्धति सर जो शासन थशे तो लोकोने जे हिंदुस्तान आज़ाद करवानी कल्पना सना माटे आज़ाद थयो आज़ाद थया पछी केवी सुखाकारी मळे આવું કંઈક એને આ કામ કરવાની પદ્ધતિમાંથી કંઈક ઓછું દેખાણું અને આના કારણે રાજીનામું આપીને એક અલગ પ્રકારના વિચારની 5-6 લોકો એમાં પંડિત દીનદયાળજી ઉપાધ્યાયજી શ્યામા પ્રસાદ મુખર્જી આવા લોકોએ કીધું કે આ રાષ્ટ્રના હિત માટે અલગ સ્થાપના અલગ વિચાર થવો જોઈએ અને એનો વ્યાપ વધારવો જોઈએ। ત્યારની આ કલ્પના આજે અહીંયા પહોંચી છે અને આપણે સૌ સાથે મળીને જ્યારે આવા રાષ્ટ્રના હિત માટે સત્તાને ઠોકર મારીને મને સ્થાન મળ્યું કે ન મળ્યુંની ચિંતા કર્યા વગર રાષ્ટ્રના હિત માટે લોકોના હિત માટે કદાચ મારી સત્તા મારું મહત્ત્વ નાનું હોય લોકોની સુખાકારી લોકોની પ્રજાની જે ઈચ્છાઓ છે જે દેશ આઝાદ થયા પછી કેટલીક અધુરાશો છે એ પૂરતા કરવા માટે આ વ્યવસ્થા નહીં પહોંચે તો પોતાની એક આગવી સ્તુતિ હિંમત ભરે નિર્ણયથી રાજીનામું આપીને સ્થાપના કરીને આજે આ ફલક ઉપર પહોંચી છે। જ્યારે વર્તમાન સમયમાં પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ 7 વર્ષના શાસનમાં આ એનો વિચાર હતો એ અનેક પ્રકારની 370 હોય રામ મંદિર હોય CA 35 હોય અને જે અનેક યોજનાઓ દ્વારા મા અમૃતમાં કાર્ડ હોય આયુષ્યમાન ભારત હોય કે લોકોને જે જરૂરિયાત છે એ જેમ વાજપેયી કહેતું હતું કે શિક્ષણ મફત મળવું જોઈએ ન્યાય મફત મળવો જોઈએ અને ઈલાજ મફત મળવો જોઈએ આને અનુરૂપ થઈને એક કોઈપણ માણસ આજે સારવાર વગર એ પોતાનું પરિવારોનું કોઈને પણ ગુમાવવું એ બહુ દોહેલું હોય છે। તો નરેન્દ્રભાઈ આવ્યા પછી અનેક પ્રકારની યોજનાઓ શિક્ષણની હોય એ જે રીતે વાત કરી કે હોસ્પિટલ જે ઈલાજની હોય આવી અનેક 4-5 લાખ મફત ઈલાજ મળે 4-5 લાખ રૂપિયાનો તો આવી અનેક યોજનાઓ દ્વારા લોકો બચી તો આ જ એક વિચારની દેન છે ને આજે એને અમલમાં મૂકી રહ્યા છે।